સુરતના ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દિંડોલી વિસ્તારમાંથી એક 6 વર્ષના બાળકનું અપહરણ થયું હતું. બીજી તરફ બનાવની જાણ થતાં સુરત ક્રાઇમ બ્રાન્ચ અને દિંડોલી પોલીસની ટીમ તપાસમાં જોતરાઈ હતી. પોલીસ દ્વારા તપાસ કરતા બાળકનું અપહરણ અન્ય કોઈએ નહીં પરંતુ તેના જ પિતાએ કરાવ્યું હતું. આ બનાવમાં પોલીસે બાળકના પિતા ફૂઈ અને બાળકના પિતાના મિત્રની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ સુરતના દિંડોલી જીજ્ઞાનગર પાસે રહેતા તારાચંદભાઈ ઉત્તમભાઈ પાટીલના 6 વર્ષનો દીકરો સોસાયટીમાં રમતો ગુમ થઈ ગયો હતો. બાળક ગુમ થઈ જતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી પરંતુ બાળકનો કોઈ અત્તોપત્તો ન મળતા આખરે આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. બાળક ગુમ થઈ ગયો હોવાની ગંભીર મામલો સામે આવતા દિંડોલી પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમો બાળકની શોધખોળમાં લાગી ગઈ હતી. આ દરમિયાન પોલીસ તપાસમાં તેના જ પિતાની હિલચાલ શંકાસ્પદ લાગી હતી, જેથી પોલીસે બાળકના પિતા તારાચંદ ઉત્તમ પાટીલની કડક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને પોતાના જ બાળકનું અપહરણ કર્યાનું તરકટ રચી પોતાના ઓળખીતા મારફતે મહારાષ્ટ્ર ખાતે મોકલી આપ્યો હોવાની કબૂલાત કરી હતી. ગઈ તારીખ 6 જુલાઈ 2024 રોજ જીજ્ઞાનગર દિંડોલી પાસેથી તારાચંદ ઉત્તમ પાટીલના એક 6 વર્ષના બાળકનું કિડનેપ થયું હતું. 6 તારીખે આ બાળક ગુમ થતા એના પિતાજીએ 7 તારીખે પોલીસને ઇન્ફોર્મ કર્યા હતા. તમામ પોલીસ રથયાત્રા બંદોબસ્તમાં રોકાયેલી હતી. તેમ છતાં 7 તારીખથી કન્ટિન્યુ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ, દિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ વગેરે રાત દિવસ મહેનત કરતા હતા. આ તપાસ દરમિયાન આના સીસીટીવી ફૂટેજને એનાલિસિસ કરતાં ખબર પડી કે તારાચંદ ઉત્તમ પાટીલે જ પોતાના છોકરાને કિડનેપ કર્યો હતો અને પોતાની બેન જ્યોતિ અને એને એક મિત્ર કરણ મારફતે આ છોકરાને બુલધાણા મહારાષ્ટ્ર મોકલી આપવામાં આવ્યો હતો. ગઈ મોડી રાત્રે આજ વહેલી સવારે 3 વાગે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને દિંડોલી પોલીસની ટીમે એને નંદુરબાર પાસેથી ચાલુ ટ્રેનમાંથી છોકરાને આઇડેન્ટિફાઈ કરી અને બાળક અને એની સાથે કિડનેપિંગ કરણને બંનેને પકડી પાડવામાં આવ્યા હતા. આ ગુનાનો મોટિવ જોતા એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું કે જ્યારે એની મધર અને ફાધરને બનતું નહોતું અને એના ઉપર પ્રેશરાઇઝ કરવા માટે એના ફાધર ઉપર દેવું 90 લાખ રૂપિયાનું થઈ ગયું હતું, તો આ એના સસરા પાસેથી રેન્સમ માંગવા કે ખંડણી માંગવાનો પણ એક એંગલ આમાં હોઈ શકે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. હાલ આમાં એના ફાધર તારાચંદ ઉત્તમ પાટીલ, એની બહેન જ્યોતિ ઠાકરે અને કરણ વાકોડે 3ની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે. પોલીસે તેની પ્રાથમિક પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે પોતે પોતાના ધંધા માટે જુદી જુદી બેંકોમાંથી આશરે 9 લાખ જેટલી પર્સનલ લોન લીધી હતી અને કોરોના કાળ બાદ ધંધાની દશા ખૂબ કથળી ગઈ હતી. પોતે તેમજ પોતાની પત્ની પણ સતત બીમાર રહેતી હતી. તેના સારવાર પાછળ પણ ખૂબ ખર્ચ થતો હતો, જેથી પોતે પોતાના પિતા પાસે રહેવા જવાનું નક્કી કર્યું હતું. પરંતુ તેના નજીકમાં સાસુ સસરા પણ રહેતા હોવાથી તેની પત્ની રાજી થઈ નહોતી, જેથી પોતે માનસિક રીતે કંટાળી જતા પોતાની બહેન જ્યોતિ રવિન્દ્ર ઠાકરે તથા તેના મિત્ર કરણ મનોહર વાંકોડે મારફતે પોતાના દીકરાના અપહરણની યોજના ઘડી અને પોતાના બાળકને તેના મિત્ર કરણને સોંપી મહારાષ્ટ્ર ખાતે તેની બહેનના ગામ મોકલી આપ્યો હતો, જેથી બાળકના અપહરણ અંગે તેની પત્ની પર નિષ્કાળજીનું બહાનું રાખી ત્યાંથી પોતાના પિતા સાથે તેમના ઘરે રહેવા જવા માટે માર્ગ મોકળો થાય વગેરે હકીકત જણાવી હતી. આરોપીની કબૂલાત બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી કરણ વાંકોડેને નંદુરબાર ખાતેથી ચાલુ ટ્રેનમાંથી બાળક સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે આ બનાવમાં બાળકના પિતા તારાચંદ ઉત્તમ પાટીલ, તેની બહેન જ્યોતિ રવિન્દ્ર ઠાકરે અને બાળકના પિતાના મિત્ર કરણ મનોહર વાંકોડેની ધરપકડ કરી છે. બાળકના પિતાનો મિત્ર કરણ રિક્ષા ચાલક તરીકે કામ કરે છે. એની ઉપર 9 લાખનું દેવું હતું. પ્રાથમિક જે શરૂઆતની જે સ્ટોરી હતી એમાં એની પાસે 9 લાખનું દેવું હતું. ફાઇનાન્શિયલ પૈસા હતા ના. એની મધર વારંવાર મકાન લેવા માટે ઇન્સિસ્ટ કરતી હતી કે નવું મકાન લઈ દો, પરંતુ આ બધી વસ્તુ લેવા માટે એના સસરા પાસે ખંડણી માંગવાના પ્લાન સાથે કદાચ એમને આ કૃત્ય કર્યું એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે. પૈસા લેવા માટે પોતાના બાળકનું એના પિતાએ જ કિડનેપિંગ કરાવ્યું. 6 તારીખે જ્યારે રાત્રે ગુમ થયો, 7 તારીખે વહેલી 10-11 વાગે આ પોલીસ સ્ટેશન જાણ કરવા આવે છે કે મારું બાળક ગુમ થાય છે. આ તપાસ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની અને દિંડોલી પોલીસની ટીમ તપાસમાં હતી ત્યારે અમને ફૂટેજમાં પણ એક ખોટા છોકરાને ઓળખી બતાવ્યો, ટાઈમિંગ ખોટા ટાઈમે બતાવ્યો, જે જગ્યાએ છોકરો ગયો નથી એ જગ્યા બતાવી, એ છોકરાને આઇડેન્ટિફાઈ કરતાં કરતાં પોલીસ એ જે છોકરો ગુમ થયેલો અને પોતાનો છોકરો બતાવતા હતા એ બીજો છોકરો મળી આવ્યો, એટલે એના ફાધર ઉપર શંકા જતા બંને સુરત ક્રાઇમ અને દિંડોલીની ટીમે સાથે મળી એના ફાધરની પૂછપરછ કરતા એમણે કબૂલી લીધું કે આ મારા છોકરાને મેં બુલધાણા મોકલ્યો છે. અને જ્યારે લોકેશન લેતા હતા ત્યારે આ છોકરો પરત બુલધાણાથી સુરત તરફ આવ ટ્રેનમાં એક આવતા હતા, તો એ દરમિયાન ચાલુ ટ્રેને નંદુરબારથી સુરતની પોલીસની ટીમે એને પકડી પાડ્યા.
એની સિસ્ટર પણ ઇન્વોલ્વ હતી. વગેરે બાબતનું એનાલિસિસ કરતા તેના પિતા જ થોડા શંકાસ્પદ દેખાયા હતા, જેથી પોલીસે તેની ધરપકડ કરી અને પૂછપરછ કરી હતી. આ દરમિયાન ધ્યાન પર આવી તે હકીકત બધી ચોંકાવનારી હતી. બાળકના પિતાને દેવું થઈ જતા આ આખો પ્લાન બનાવ્યો હતો. હાલ પોલીસે 3 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.